નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 21 સામાજિક પરિવર્તન, જેમાં ભાગ 8 અને આ ભાગ 8માં રાષ્ટ્રીય અન્ન સુરક્ષાને લગતો કાયદો RTF એટલે કે રાઇટ ટુ ફૂડ વિશે આપણે અભ્યાસ કરીશું. પણ એ પહેલાં આપણે ભાગ 7માં જે મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો RTE રાઇટ ટુ એજ્યુકેશનનો અભ્યાસ કર્યો તે ફરીથી એકવાર સંક્ષિપ્તમાં જોઈ લઈએ કે કેન્દ્ર સરકારે 2005થી કે બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણ અંગેનો કાયદો અમલમાં મૂક્યો અને જે અંતર્ગત ગુજરાત સરકારે 18 ફેબ્રુઆરી 2012થી તમામ 6-14 વર્ષના તમામ બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો અમલમાં મૂક્યો છે. હવે આ કાયદાનો હેતુ શું છે? તો બંધારણના 86માં સુધારામાં 6-14 વર્ષ સુધીના તમામ બાળકો માટે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત બનાવવામાં આવ્યું છે અને જે અંતર્ગત બાળકોની માનવીય ક્ષમતાઓ, શારીરિક અને માનસિક તેમજ સર્વાંગી વિકાસ માટે જરૂરી શિક્ષણની તકો ઊભી કરવી અને ગુણવત્તાસભર પ્રાથમિક શિક્ષણની માંગને પહોંચી વળવું એ આ ધારાનો મુખ્ય હેતુ રહેલો છે. હવે આ કાયદાની જોગવાઈઓ મુજબ આપણે જોઈએ તો બાળકોના શિક્ષણ અને આરોગ્યને ધ્યાનમાં રાખી શાળાકીય શૈક્ષણિક સવલતો અને ભૌતિક સુવિધાઓના ચોક્કસ માપદંડો નક્કી કરવામાં આવ્યા છે અને જે માપદંડો મુજબ વર્ગખંડ, પ્રયોગખંડ, પીવાના ચોખ્ખા પાણીની સુવિધા, વીજળીની સુવિધા, મધ્યાહન ભોજનની સુવિધા તેમજ ગુણવત્તાસભર શિક્ષકો, શિક્ષકોની શૈક્ષણિક લાયકાત અને નિમણૂકના ધોરણો અને શાળાને આર્થિક રૂપે અપાતા અનુદાનની જોગવાઈઓ નિર્ધારિત કરવામાં આવી છે. જે મુજબ કેટલીક જોગવાઈઓ એ આપણે અહીંયા જોવાની હતી કે 6-14 વર્ષની ઉંમરના દરેક બાળકને રહેઠાણની નજીકમાં હોય તેવી શાળામાં પ્રવેશ આપવો, ઉંમરના આધાર પુરાવામાં જન્મનો પ્રમાણપત્ર ન હોવાના કારણોસર પ્રવેશ આપવાથી ઇનકાર કરી શકાશે નહીં, પ્રાથમિક શિક્ષણ પૂરું કરે એટલે કે બાળક 14 વર્ષના પૂરું થાય તેમ છતાં જો તેનું શિક્ષણ ચાલુ રાખવા ઈચ્છે તો એને શિક્ષણ ચાલુ રાખીને મફત શિક્ષણ પૂરું પાડવાનું છે. પ્રવેશ આપતી વખતે બાળકની ઉંમર 6 વર્ષ પૂર્ણ હોવી જોઈએ અને તેનો જો જન્મનો દાખલો ન હોય તો હોસ્પિટલના રેકોર્ડ કે માતા પિતાના સોગંદનામાને આધારે પ્રવેશ આપવાનો રહેશે. શાળામાં બાળકને કોઈપણ પ્રકારના ભેદભાવ વગર પ્રવેશ આપવાનો રહેશે. શાળામાં પ્રવેશ સમયે દાન, કેપિટેશન ફી, ડિપોઝિટ રૂપે કે અન્ય કોઈપણ પ્રકારની ફી રૂપે કોઈપણ પ્રકારની રકમ બાળકના માતા પિતા પાસેથી લઈ શકાશે નહીં. પ્રવેશ સમયે બાળક કે બાળકના માતા પિતાનું ઇન્ટરવ્યૂ, બાળકના માતા પિતાની આવક કે એમની શૈક્ષણિક લાયકાત કે યોગ્યતાને આધારે પ્રવેશ આપવાનો નથી. બાળકની પ્રવેશ પરીક્ષા પણ લઈ શકાતી નથી. 3-5 વર્ષની વયજૂથના બાળકો માટે પ્રી સ્કૂલો અને નર્સરી માટેના અભ્યાસક્રમો, એની સાથે સાથે પાઠ્યક્રમો અને મૂલ્યાંકન તેમજ શિક્ષકો માટે ખાસ તાલીમ માટેના નિયમો ઘડવામાં આવ્યા છે. નબળા અને પછાત વર્ગોના બાળકો માટે કે જેઓ SC અને ST કેટેગરીના અભ્યાસ અર્થે પ્રવેશ વાંચુ બાળકોએ તેમની કાયદામાં દર્શાવેલી ઓળખ એટલે કે BPL યાદી પરના કુટુંબોને સરકાર માન્ય ખાનગી પ્રાથમિક શાળામાં ધોરણ 1માં વર્ગની કુલ સંખ્યામાંથી 25% મર્યાદામાં ફરજિયાત પ્રવેશ આપવાની આદેશાત્મક જોગવાઈ કરવામાં આવી છે. શાળાના શિક્ષકો એ ખાનગી ટ્યુશન પ્રવૃત્તિ કરી શકશે નહીં. શાળાના લઘુ લાયકાત ધરાવતા શિક્ષકોએ 5 વર્ષની સમયમર્યાદામાં પોતે નિર્ધારિત લાયકાત મેળવી લેવાની રહેશે. બાળકને બદલીના કારણો સિવાય
પોતે પ્રાથમિક શિક્ષણ પૂરું ન કરે એટલે કે ધોરણ 1-8 સુધીનો અભ્યાસ પૂર્ણ ન કરે ત્યાં સુધી એને બાળકને શાળામાંથી કાઢી મૂકાતું નથી. ખાનગી પ્રાથમિક શાળાઓમાં SC અને ST બાળકોની ફીની ચૂકવણી શરતોને આધીન રહી અને સરકાર દ્વારા શાળાને ચૂકવવામાં આવશે. આ કાયદાની જોગવાઈના પાલન માટે અલાયદુ વ્યવસ્થાતંત્ર, ટ્રિબ્યુનલો, રાજ્ય કાઉન્સિલ વગેરે જેવી જોગવાઈઓ કરવામાં આવેલી છે અને આ અધિનિયમના ભંગ બદલ શાળાને જે તે શાળાને દંડની જોગવાઈ અથવા તો શાળાની માન્યતા રદ થાય ત્યાં સુધીના શિક્ષાત્મક પગલાં પણ લઈ શકાય છે. હવે આપણે જોઈશું રાષ્ટ્રીય અન્ન સુરક્ષા 2013 RTF રાઇટ ટુ ફૂડ, કે અન્ન સુરક્ષા એટલે દરેક વ્યક્તિ માટે બધા જ સમયે સક્રિય અને સ્વસ્થ જીવન માટે પૂરતા પોષણક્ષમ આહારની પ્રાપ્તિ, કે જીવન જીવવા માટે ખોરાકની જરૂર હોય છે પણ આ ખોરાક છે એ પૂરતા પ્રમાણમાં અને પોષણક્ષમ હોવો જરૂરી છે. એટલે દરેક વ્યક્તિ માટે બધા જ સમયે સક્રિય અને સ્વસ્થ જીવન માટે પોષણક્ષમ આહારની પ્રાપ્તિ કેન્દ્ર સરકાર દ્વારા 5 જુલાઈ 2013 આ અન્ન સુરક્ષાને લગતો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે. હવે આ કાયદાના હેતુઓ, આ કાયદાની જરૂરિયાત શા માટે છે? તો દેશની વધતી જતી વસ્તીની સામે અનાજની માંગ વધે છે અને અનાજની કુલ માંગને સંતોષવા તેમજ દરેક સમયે દરેક વ્યક્તિને પૂરતા પ્રમાણમાં ગુણવત્તાસભર અને સસ્તા દરે અનાજ પૂરું પાડવું એ આ રાષ્ટ્રીય અન્ન સલામતીનો મુખ્ય હેતુ રહેલો છે. તો વધતી જતી વસ્તી અને એની સામે અનાજની માંગ વધે છે તો વધતી જતી વસ્તીની અનાજની માંગને સંતોષવી અને દરેક સમયે દરેક વ્યક્તિને પૂરતા પ્રમાણમાં સસ્તા દરે ગુણવત્તાસભર અનાજ પૂરું પાડવું. બાળકોમાં કે પ્રજામાં કુપોષણની સમસ્યા નિવારવા માટે યોગ્ય પ્રબંધ કરવા અને પોષણક્ષમ આહારના કુલ ઉત્પાદનમાં વધારો કરવા માટે પ્રોત્સાહન આપવા માટે, એટલે કે કુપોષિત બાળકો ન જન્મે એ માટે અથવા તો જે કુપોષિત બાળકો છે એમાંથી કુપોષણ દૂર કરવા માટે, એટલે બાળકોમાં કે પ્રજામાં રહેલું કુપોષણ દૂર કરવા માટે અને યોગ્ય પ્રબંધ કરવા માટે તેમજ પોષણક્ષમ આહારના કુલ ઉત્પાદનમાં વધારો કરવા પ્રોત્સાહન આપવા માટે આ રાષ્ટ્રીય અન્ન સલામતી જરૂરી બની છે. જાહેર વિતરણ પ્રણાલીને પારદર્શક, સુદૃઢ અને સરળ બનાવવા માટે અન્ન સલામતી જરૂરી બની છે. અંત્યોદય યોજના અને BPL જે યાદીમાં નોંધાયેલા જે અગ્રીમ કુટુંબોને અન્ન સુરક્ષા પોષણક્ષમ આહાર રૂપે જરૂરી માત્રામાં રાહત દરે અનાજ ઉપલબ્ધ કરાવવા માટે અને આધુનિક જે બાબતો છે, આનુષંગિક જે બાબતો છે એ આનુષંગિક બાબતો સરળતાથી મળી રહે તે માટે, તો અંત્યોદય યોજના હેઠળના અને BPL આદિમાં જે પરિવારો સમાવિષ્ટ થયેલા છે એમને અન્ન સુરક્ષા પ્રદાન કરવી અને એની સાથે સાથે એમને પોષણક્ષમ આહાર મળી રહે અને જરૂરી માત્રામાં રાહત દરે અનાજ ઉપલબ્ધ કરાવવા માટે આ અન્ન સુરક્ષા જરૂરી બની છે. ગર્ભવતી સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓને પોષણક્ષમ આહાર અને જરૂરી માત્રામાં અનાજની જરૂરિયાતની સહાય કરવા માટે, તો રાષ્ટ્રીય અન્ન સલામતીના મુખ્ય હેતુઓ શું છે? તો વધતી જતી વસ્તીની સામે અનાજની જે માંગ વધે છે એ અનાજની માંગને સંતોષવી અને દરેક વ્યક્તિને દરેક સમયે પૂરતા પ્રમાણમાં સસ્તા દરે ગુણવત્તાસભર અનાજ પૂરું પડે. જાહેર વિતરણ પ્રણાલીને પારદર્શક, સુદૃઢ અને સરળ બનાવવી. બાળકોમાં કે પ્રજામાં રહેલા કુપોષણને નિવારવા માટે અને યોગ્ય પ્રબંધ કરવા માટે પોષણક્ષમ આહારના કુલ ઉત્પાદનમાં વધારો કરવા અને પ્રોત્સાહન આપવા માટે અંત્યોદય યોજના અને BPL હેઠળ નોંધાયેલી યાદીના અગ્રીમ કુટુંબો જે છે એમને
આ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા પ્રદાન કરવી અને પોષણક્ષમ આહાર રૂપે જરૂરી માત્રામાં એમને રાહત દરે અનાજ ઉપલબ્ધ કરાવવા માટે, ગર્ભવતી સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓને પોષણક્ષમ માત્રામાં અનાજની જરૂરિયાત પૂરી પાડવા માટે. હવે આ રાષ્ટ્રીય અન્ન સલામતી અંતર્ગત કેટલીક જોગવાઈઓ કરવામાં આવેલી છે. તો આ જોગવાઈઓ હેઠળ પહેલી જોગવાઈ એ છે કે મા અન્નપૂર્ણા યોજના હેઠળ જરૂરિયાતમંદ લોકો અને મધ્યમ વર્ગના પરિવારોને વ્યાજબી ભાવે અનાજ પૂરું પાડવું, કે શહેરી વિસ્તારના અને ગ્રામ્ય વિસ્તારમાં વસતા, મા અન્નપૂર્ણા યોજના હેઠળ શહેરી વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં વસતા જરૂરિયાતમંદ અને મધ્યમ વર્ગના ગરીબ કુટુંબોને વ્યાજબી ભાવે અનાજ પૂરું પાડવું, અને રાજ્યના જે અંત્યોદય કુટુંબો છે એમને પ્રતિ માસ લગભગ 35 કિલોગ્રામ અનાજ એ મફતમાં પૂરું પાડવામાં આવે છે. આ યોજના હેઠળ તમામ લાભાર્થીઓને પ્રતિ 2 રૂપિયે પ્રતિ કિલો ઘઉં, 3 રૂપિયે પ્રતિ કિલો ચોખા અને 1 રૂપિયે પ્રતિ કિલો જાડું ધાન્ય, જાડા ધાન્યની અંદર બાજરી, મકાઈ અને જુવારનો સમાવેશ થાય છે. તો 1 રૂપિયે પ્રતિ કિલો જાડું ધાન્ય એ સમયસર અને નિયત માત્રામાં ગુણવત્તાસભર અનાજ જાહેર વિતરણ પ્રણાલી હેઠળ નિયત શરતોને આધીન પૂરું પાડવામાં આવે છે. ગર્ભવતી સ્ત્રીઓને પ્રસૂતિ સહાય રૂપે રૂપિયા 6,000 કેન્દ્ર સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. ત્યારબાદ આ ધારા હેઠળ કે જે રાજ્ય સરકાર દ્વારા લાભાર્થીને ભોજન કે અનાજના બદલામાં અન્ન સુરક્ષા ભથ્થું મેળવવા તે હકદાર બનેલો છે, અને આ ધારા હેઠળ ગુજરાત સરકાર દ્વારા અંત્યોદય અને BPL પરિવારોને દર મહિને ખાંડ, આયોડિનયુક્ત મીઠું અને કેરોસીન, અત્યારે વિદ્યાર્થી મિત્રો કેરોસીન બંધ થઈ ગયું છે, એટલે ખાંડ, આયોડિનયુક્ત મીઠું અને વર્ષમાં 2 વાર ખાદ્ય તેલનું વિતરણ એ રાહત દરે રેશનિંગની દુકાનો દ્વારા કરવામાં આવે છે. રાજ્ય સરકારે આ અગ્રીમ કુટુંબોની અદ્યતન યાદી જાહેર કરશે અને એમાં સુધારો પણ કરશે. આવા નામોની યાદીમાં કે કુટુંબની મહિલાના નામે યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. ગ્રામ પંચાયતો, ગ્રામસભામાં, પછી વોર્ડ સભામાં, ઈગ્રામ કે વ્યાજબી ભાવની દુકાનો કે મામલતદારની કચેરીઓમાં કે પુરવઠા વિભાગની વેબસાઇટ ઉપર જાહેરમાં એને પ્રસારિત કરવામાં આવશે. એની સાથે સાથે જાહેર વિતરણ પ્રણાલીમાં સુધારા કરી અને તેને સુદૃઢ બનાવી અને ભ્રષ્ટાચાર મુક્ત વિતરણ વ્યવસ્થા માટે બાયોમેટ્રિક ઓળખ, એપિટ કાર્ડ, બારકોડેડ રેશન કાર્ડ, અન્ન કૂપન અને વેબ કેમેરાથી ઇમેજ લેવાના પણ પગલાં ભરવામાં આવ્યા છે. આ ધારાકીય જોગવાઈ હેઠળ આંતરિક ફરિયાદ નિવારક તંત્ર ઊભું કરવું, ફરિયાદોના નિવારણ માટે નોડલ અધિકારી નિમવા અને અનાજ વિતરણ વ્યવસ્થાનું નિયમન અને નિયંત્રણ અને ફરિયાદ અર્થે રાજ્યમાં રાજ્ય અન્ન આયોગની રચના અને ફૂડ કમિશનની નિમણૂક કરવાની રહેશે. આમ રાષ્ટ્રીય અન્ન સલામતી ધારાની અનેક જોગવાઈઓ અંતર્ગત મા અન્નપૂર્ણા યોજના અન્વયે ગુજરાતમાં આશરે 3.82 કરોડ જરૂરિયાતમંદ નાગરિકોને રાહત દરે અનાજ આપવાની કલ્યાણકારી યોજના રાજ્ય સરકારે અમલમાં મૂકી અને એક આવકારદાયી પગલું ભર્યું છે. રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અંતર્ગત સરકાર દ્વારા કરવામાં આવેલી જોગવાઈઓ, તો આ જોગવાઈઓ હેઠળ મા અન્નપૂર્ણા યોજના હેઠળ શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં વસતા જરૂરિયાતમંદ અને મધ્યમ વર્ગના કે જે ગરીબ પરિવારો છે એ ગરીબ પરિવારોને વ્યાજબી ભાવથી અનાજ પૂરું પાડવામાં આવશે, અને રાજ્યના અંત્યોદય પરિવારોને પ્રતિ માસ 35 કિલો અનાજ એ મફતમાં પૂરું પાડવામાં આવશે. આ યોજના હેઠળ તમામ લાભાર્થીઓને 2 રૂપિયે પ્રતિ કિલો ઘઉં, 3 રૂપિયે પ્રતિ કિલો ચોખા અને 1 રૂપિયે પ્રતિ કિલો જાડું ધાન્ય એ સમયસર નિયત માત્રામાં ગુણવત્તાસભર અનાજ જાહેર વિતરણ પ્રણાલી
મારફતે શરતોને આધીન એને પૂરું પાડવામાં આવશે. ગર્ભવતી સ્ત્રીઓને પ્રસૂતિ સહાય રૂપે રૂપિયા 6000 કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે. આ યોજના હેઠળ કે લાભાર્થી પોતે ભોજન કે અનાજના બદલામાં અન્ન સુરક્ષા ભથ્થું મેળવવા માટે હકદાર ગણાશે. આ ધારા હેઠળ ગુજરાત સરકારે અંત્યોદય અને બીપીએલ પરિવારોને દર મહિને ખાંડ અને આયોડિનયુક્ત મીઠું તેમજ વર્ષમાં 2 વાર ખાદ્યતેલ રાહત દરે જાહેર વિતરણ પ્રણાલીની રેસિંગની દુકાનો મારફતે પૂરું પાડવામાં આવશે. રાજ્ય સરકારે આ અગ્રીમ કુટુંબોની યાદી અદ્યતન કરશે અને એમાં સુધારો પણ કરશે અને આવા નામોની યાદી એ કુટુંબની મહિલાઓના નામે ગ્રામ પંચાયતમાં, ગ્રામસભામાં, વોર્ડ સભામાં, ઈગ્રામ કે વ્યાજબી ભાવની દુકાનો કે મામલતદારની કચેરી કે પુરવઠા વિભાગની વેબસાઇટ ઉપરથી પ્રસારિત કરવામાં આવશે. જાહેર વિતરણ પ્રણાલીમાં સુધારણા કરી અને તેને સુદૃઢ બનાવી અને ભ્રષ્ટાચાર મુક્ત જાહેર વિતરણ વ્યવસ્થા માટે બાયોમેટ્રિક ઓળખ, એપિડ કાર્ડ, બારકોડેડ રેશન કાર્ડ, અન્ન કૂપન અને વેબ કેમેરાની ઇમેજ લેવાના પણ પગલાં ભરવામાં આવેલા છે. આ વિધેયક હેઠળ આંતરિક ફરિયાદ નિવારણ તંત્ર પણ ઊભું કરવામાં આવ્યું છે અને ફરિયાદોના નિવારણ માટે નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. વિતરણ વ્યવસ્થાનું નિયમન અને નિયંત્રણ તેમજ ફરિયાદ માટે રાજ્યમાં રાજ્ય અન્ન આયોગ અને ની રચના કરવામાં આવી છે અને એની સાથે સાથે ફૂડ કમિશનરની નિમણૂક પણ કરવામાં આવી છે. રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા હેઠળ અનેક જોગવાઈઓ અંતર્ગત મા અન્નપૂર્ણા યોજનામાં ગુજરાતમાં આશરે લગભગ 382 કરોડ જરૂરિયાતમંદ નાગરિકોને રાહત દરે અનાજ આપવાની કલ્યાણકારી યોજના રાજ્ય સરકારે અમલમાં મૂકી અને એક આવકારદાયક પગલું ભર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું આ પ્રકરણ પૂર્ણ થાય છે. આ પ્રકરણ 21 સામાજિક પરિવર્તન કે જે આપણા અભ્યાસક્રમમાંથી આ વર્ષે COVID-19ને કારણે નીકળી ગયેલ છે, તેમ છતાં પણ આ પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નો એકવાર ધ્યાનથી વાંચી લેશો. થેન્ક યુ.